મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રમાઈ રહેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ અનોખા અંદાજમાં જોવા મળી હતી અને સિરીઝમાં વાપસી કરતા ઓસ્ટ્રેલિયાની 5 વિકેટ ઝડપી હતી, જેના કારણે ઓસ્ટ્રેલિયા 5 વિકેટ ગુમાવી 259 રન બનાવી દીધા છે. સ્ટીવન સ્મિથ અને બ્રેડ હેડિન રમતમાં છે. પ્રથમ ટેસ્ટ રમી રહેલો જ્હોન બર્ન્સ 13 રને ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. શોન માર્સ 32 રનને શમીનો શિકાર બન્યો હતો. ઓપનર ક્રિસ રોજર્સે શ્રેણીમાં સતત ત્રીજી અડધી સદી ફટકારી હતી. આ પહેલા બ્રિસ્બેન ટેસ્ટમાં 55 રન બનાવ્યા હતા. રોજર્સ 57 રન બનાવી મોહમ્મદ શમીની ઓવરમાં આઉટ થયો હતો. વોટસન સાથે બીજી વિકેટ માટે 115 રનની ભાગીદારી નોંધાવી હતી. બીજી તરફ વોટસને શ્રેણીમાં પ્રથમ વખત લય બનાવતા 52 રન બનાવ્યા હતા. વોર્નર ખાતું ખોલાયા વિના આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્માને સ્થાને લોકેશ રાહુલને ટેસ્ટ કેપ આપવામાં આવી હતી, જ્યારે વરુણ એરોનના સ્થાને મોહમ્મદ શમીને તક મળી હતી. ઓસ્ટ્રેલિયામાં મિશેલ માર્શ અને સ્ટાર્કના સ્થાને જો બર્ન્સ અને રેયાન હેરિસને તક મળી હતી. ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ 2 વખત 0-2 પાછળ પડ્યા બાદ ત્રીજી ટેસ્ટ મેચ જીતી છે. ભારતે 1977-78માં પહેલી મેચ ગુમાવ્યા બાદ મેલબોર્નમાં ત્રીજી મેચ જીતી હતી, જોકે તે શ્રેણી 2-3 હારી ગયું હતું. 2007-08માં પણ સતત 2 મેચ ગુમાવ્યા બાદ ભારતે પર્થમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ જીતી હતી, જોકે તેમાં પણ ભારતનો 1-2 પરાજય થયો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન.